ગોધરા શહેરમાં ગત તારીખ 14 સપ્ટેમ્બર 2021 ના રોજ ભામૈયા બ્રિજ નીચેથી કાસિમ હયાતની ધરપકડ કરી સ્થળ ઉપર જ મારવામાં આવ્યા હોવાના જે આક્ષેપો હતા તે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા. 24 કલાક કસ્ટડીમાં રાખ્યા બાદ અદાલત કે જજ સમક્ષ રજૂ નહીં કરવામાં આવ્યા હોવાના જે આક્ષેપો છે તે પણ ઉઠી રહ્યા છે. આ સાથે જ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે તારીખ 14/9/2021 થી 16/9/2021 ના જે બે ડિવિઝન પોલીસ મથક છે ત્યાંના સીસીટીવી ફૂટેજ આપવામાં આવે, આ ફૂટેજ જાહેર જનતા સમક્ષ લાઈવ કાસ્ટ કરવામાં આવે, તેમજ કસ્ટોડિયલ ડેથ કેસની નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓને સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે અગાઉ એક વર્ષ પહેલા બનાવ બનેલો હતો જેમાં આજ સુધીમાં કોઈ પણ જાતનો નિકાલ ના આવતો આવેદન પત્ર આપવામાં આવ્યું છે, જેમાં અમારો સંપૂર્ણ ગોધરા મુસ્લિમ સમાજ વતી આજ રોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આજથી એક વર્ષ અગાઉ ગોધરા શહેરના બી ડિવિઝનની અંદર કાસિમ અબ્દુલ્લા હયાતનું કસ્ટોડિયલ મોત થયું હતું, એ અનુસંધાને કાયદાકીય તપાસ જલ્દી થાય અને જે ગુનેગારો છે એમને નિયમ અનુસાર કાર્યવાહી થાય એ અનુસંધાને આજ રોજ ગોધરા મુસ્લિમ સમાજે એક આવેદન પત્ર આપી અને કલેક્ટરથી માંગ કરી છે કે આ કેસની અંદર જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને વહેલી તકે આ કેસ પૂરો થાય અને જે એના અપરાધીઓ છે એને કાયદાકીય સજા થાય.